તમારી ચોપડી નવનીત અંક લેખન પાના નંબર 8 ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો. બાળકો અહીંયા તમારે ચિત્ર ગણવાના છે અને સામે અંક આપેલા છે તેની સાથે તમારે જોડવાના છે. પહેલું ચિત્ર છે 1 2, તો એને 2 સાથે જોડવાનું છે. અહીંયા તમને જોડીને બતાવેલું છે. એવી જ રીતે આ બીજું ચિત્ર આપણે ગણીએ 1 2 3 4 5, તો એને 5 સાથે જોડશું. ત્રીજું ચિત્ર ગણીએ આપણે 1 2 3, તેને 3 સાથે જોડશું. 1 તો 1 સાથે, 1 2 3 4, તો એને અહીંયા 4 ચિત્ર છે તો એને 4 સાથે જોડશું. એવી જ રીતે અહીંયા નીચે બાળકો તમને બીજા ચિત્ર આપેલા છે જે તમારે ગણવાના છે અને જોડવાના છે અને આ પાનું પૂરું કરવાનું છે. પાના નંબર 9 ચિત્ર ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો. બાળકો અહીંયા તમારે ચિત્ર ગણવાનું છે અને સામે સાચા અંકને ફરતે ગોળ કરવાનું છે. અહીંયા 1 સફરજન છે તો અહીંયા 1 પર ગોળ કરેલો છે એ તમને બતાવેલું છે. એવી જ રીતે અહીંયા નીચે બીજા ચિત્ર છે તેને ગણીએ આપણે 1 2 3 4, અહીંયા 4 ચિત્ર છે એટલે આપણે 4 પર ગોળ કરવાનું છે. 1 2, અહીંયા 2 ચિત્ર છે તો 2 પર ગોળ કરવાનું છે. 1 2 3, તો અહીંયા તમારે 3 પર ગોળ કરવાનું. 1 2 3 4 5, તો 5 ઉપર ગોળ કરવાનું છે બાળકો. તો આ રીતે તમારે ચિત્ર ગણી સાચા અંકની ફરતે ગોળ કરવાનું છે. ચિત્ર ગણો અને અંક લખો. બાળકો અહીંયા તમારે ચિત્ર ગણવાના છે અને અહીંયા સામે તમારે અંક લખવાના છે. 1 2 3 4, તો અહીંયા 4 તમને લખીને બતાવેલા છે. એવી જ રીતે અહીંયા 1 ખુરશી છે 1, તો અહીંયા 1 વડે 1 લખવાનું છે. અહીંયા બટરફ્લાયનું ચિત્ર આપેલું છે, પતંગિયુંનું ચિત્ર છે, તો આપણે એને ગણીએ 1 2 3, તો અહીંયા 3 પતંગિયા છે તો અહીંયા તમારે 3 લખવાના છે. આ શેનું ચિત્ર છે બાળકો? ટોપીનું ચિત્ર છે. 1 2 3 4 5, અહીંયા 5 ટોપી છે તો અહીંયા આપણે 5 લખશું. આ શેનું ચિત્ર છે? ઘંટ. 1 2, તો અહીંયા આપણે 2 લખશું. તો બાળકો આ રીતે તમારે ચિત્ર ગણી સાચો અંક સામેના ચોરસમાં લખવાનો છે અને આ પાનું પૂરું કરવાનું છે. પાના નંબર 10 સરખા અંક જોડો. બાળકો અહીંયા તમારે સરખા સરખા અંક જોડવાના છે. 1 વડે 1, તો 1 વડે 1ને 1 વડે 1 સાથે જોડીને તમને બતાવેલો છે. એવી જ રીતે અહીંયા 2 વડે 2 છે તો 2 વડે 2ને 2 વડે 2 સાથે જોડવાનું છે. 3 વડે 3, તો 3 વડે 3ને 3 વડે 3 સાથે જોડવાનો છે. 4 વડે 4, 5 વડે 5, તો આ રીતે બાળકો તમારે 2 સરખા અંકને જોડવાના છે. દર્શાવેલા અંક પ્રમાણે ત્રિકોણ દોરો. બાળકો અહીંયા તમારે ત્રિકોણ દોરવાના છે. અહીંયા 4 છે તો અહીંયા તમને 4 ત્રિકોણ દોરીને બતાવેલા છે. અહીંયા 1 છે તો આપણે અહીંયા 1 ત્રિકોણ દોરવાનું છે. 3 વડે 3, તો અહીંયા આપણે 3 ત્રિકોણ દોરશું. 2, તો અહીંયા આપણે 2 ત્રિકોણ દોરશું. તો બાળકો આ રીતે તમારે નંબર પ્રમાણે ત્રિકોણ દોરી આ ચોરસખાનું પૂરું કરવાનું છે. જૂથ બનાવો. બાળકો અહીંયા તમારે જૂથ બનાવવાના છે. અહીંયા 4 બોટલ છે તો અહીંયા જો 4 બોટલની ઉપર અહીંયા તમને લંબચોરસ કરીને બતાવેલું છે, તો એવી રીતના જૂથ બનાવવાનું છે. 3 ઝાડ છે, અહીંયા 3 છે, તો આપણે 3 ઝાડની ઉપર લંબચોરસ કરી એક જૂથ બનાવશું. એવી જ રીતે અહીંયા 2 પુસ્તક છે તો આપણે 2 પુસ્તકનું જૂથ બનાવશું. પાંચ
बाड़को अहीं पांच फानस छे, तमारे पांच फानस गणी एना पर एक जूथ बनावानो छे। तो बाड़को आ रीते तमारे गणी जूथ बनावाना छे अने आ पानू पूरू करवानू छे। पाना नंबर 11, सूचना मुजब वस्तु में रंग पूरो। बाड़को अहीं तमने रंग पूरवानो छे, चित्र जुदा जुदा आपेला छे। अहीं पांच फुग्गा छे तो तमारे अहीं पांच फुग्गा में कलर पूरवानो छे। अहीं तमने पहलेथी ज कलर पूरीने बतावेलो छे पांच फुग्गानी अंदर। चार फूल बाड़को अहीं मैं तमने चार फूल में कलर करीने बतावेलो छे, एवी ज रीते तमारे पण चार फूल गणी एमां कलर करवानो छे। त्रण नावड़ी तो तमारे पण बाड़को त्रण नावड़ी गणी एमां जुदो जुदो कलर पूरवानो छे, एवी ज रीते अहीं सफरजन। अहीं तमने बे सफरजन में कलर पूरवानो कीधो छे तो तमारे बे सफरजन में आवी रीतना कलर पूरी आ पानू पूरू करवानू छे।